આવતા હોય છે એ હું છું અને જે માણસ છે ઘરમાં હોય છે એ બંને વચ્ચે જે વાત થાય છે એના વિશે કહીશ. શું તમને તાવ કળતર માથામાં દુખાવો આવા બીજા કોઈ લક્ષણો છે? એવા બીજા કોઈ લક્ષણો તો મને દેખાતા નથી, પણ શું મને કોરોના હોઈ શકે? એવું જરૂરી નથી કે દરેક શરદી ખાંસી કોરોના હોય, બરાબર. આના માટે તમારે રિપોર્ટ કરાવવો જોઈએ. આ રિપોર્ટ મારે ક્યાં કરાવવાનો? આ રિપોર્ટ રેપિડ એન્ટિજન ટેસ્ટ છે જે ધન્વંતરી રથ આવે છે તમારા શેરીઓમાં તેમાં થાય છે. આ ઉપરાંત આરોગ્ય કેન્દ્રમાં પણ થાય છે. આના માટે તમે આશા બેન છે અથવા ડૉક્ટર છે એનો તમે સંપર્ક કરીને કરાવી શકો છો. આ રિપોર્ટનું પરિણામ કેટલા સમયમાં આવી શકે? આ રિપોર્ટનું પરિણામ તમને ગણતરીના કલાકોમાં જ મળી જશે. અરે વાહ, આ તો બહુ સારું કહેવાય. જો મારો રિપોર્ટ પોઝિટિવ આવે તો શું મારે સિવિલમાં જવું પડશે? ના, એવું જરૂરી નથી કે જેને કોરોના આવે એને સિવિલમાં જ જવું પડશે. તમે ઘરે રહીને પણ સારવાર લઈ શકો છો. આ તો બહુ સારી વાત છે કે ઘરે રહીને અમે લોકો સારવાર લઈ શકીએ છીએ, પણ આની દવા અમને ક્યાંથી મળશે? તમે જ્યારે ઘરમાં આઇસોલેશન કરવામાં આવે, ઘરમાં રાખીને ક્વોરન્ટાઇન કરશે, આ દરમિયાન તમને એક દવાની કીટ આપશે જે અહીંયા યુએચસી છે, તો યુએચસીથી ડૉક્ટર આવશે તમને કીટ આપશે. આ જ કીટ તમને ધન્વંતરી રથમાં પણ હશે, તેમાં આ બધી દવાઓ તમને ત્યારે જ સમજાવવામાં આવશે. આ દવાઓનું નિયમિત દવા લેવાની છે. આ ઉપરાંત તમારે ઉકાળા પીવાના છે અને વિટામિન સી યુક્ત ફળફળાદી હોય, જે શાકભાજી લીલોતરી હોય છે, કઠોળ છે, આ બધું ભરપૂર ખાવાનું છે. અને ખાસ વાત એ કે આપણે માનસિક સારી રીતે સકારાત્મક વિચારસરણી રાખવાની છે, મન સ્વસ્થ રાખવાનું છે. હું રિપોર્ટ જરૂરથી કરાવીશ. આ ઉપરાંત તમારા ઘરના લોકોનો પણ રિપોર્ટ કરાવવો પડશે કે ભાઈ તમારા કારણે બીજા લોકોને ચેપ લાગ્યો છે કે નહીં. હું ઘરે જો રહીશ કે સારવાર કરીશ તો મારી તપાસ કરવા કોણ આવશે? જ્યારે તમે ઘરમાં આઇસોલેશનમાં હો છો, ઘરે દવા લેતા હો છો, ત્યારે ડૉક્ટરની ટીમ આવશે, એના પછી હેલ્થ વર્કર આવશે, રોજ તમારું ટેમ્પરેચર છે, ઓક્સિજનનું લેવલ છે એ બધું જ માપશે. જો આ દરમિયાન શરીરમાં ઓક્સિજનનું લેવલ 95% કરતાં ઓછું હશે ને તો તમને એ લોકો હોસ્પિટલ રિફર કરી દેશે. આગળની સારવાર પછી તમારે હોસ્પિટલમાં લેવાની થશે. ખૂબ ખૂબ આભાર તમે આપણે મને આ વિગત આપી. કોરોનાથી ગભરાવાની જરૂર નથી, કોરોનાથી ગભરાવાની જરૂર નથી, માત્ર સાવચેતી જ રાખવાની છે આપણે, બરાબર. એ સાવચેતીમાં તમે શું રાખશો? તો કે ભાઈ બહાર જવાથી ટાળો. તમે સાચે આપણે કોરોના ના થાય શું કરવું જોઈએ? આપણે એક એક ભૂલો આપણે શું કરીશું કે કોરોના મને ના આવે? અમે શું કરીશું? તમારી પાસે સેનિટાઈઝર કમ્પલસરી હોવું જ જોઈએ. સાબુ અને પાણીથી ધો તો એ બેસ્ટ છે, પણ ક્યાં કેવી જગ્યાએ ગયા તો જ્યાં સાબુ પાણી ના હોય એ સમયે તમે સેનિટાઈઝર વાપરી શકો છો. બાકી સાબુ પાણી સૌથી સરસ છે. બીજું શું કરવું જોઈએ? ઉકાળો પીવાનો, બહુ સરસ. ગભરાવાની જરૂર નથી. આ ક્યાં મોટો રોગ છે? સામાન્ય સ્વાઇન ફ્લૂ
બીજું શું કરવું એના